બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી નદીઓના પટ બન્યા છે કચરાઓનું સંગ્રહ સ્થાન. એક તરફ ભારત સ્વચ્છતા મિશન અંતર્ગત કરોડો રૂપિયા અને લાખો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ છે, ત્યારે બોટાદ શહેરના નદીઓના પટ કચરાના સંગ્રહ સ્થાન બન્યા છે. બોટાદના મધ્યમાંથી ઉતાવળી નદી અને મધુર નદી બે પસાર થાય છે. આ બંને નદીઓના પટમાં બોટાદના તમામ વિસ્તારનો કચરો ઠાલવતા હોય તેમ દિવસે દિવસે કચરાના ગંજ ખડકાઈ રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાના અધૂરા કામથી બોટાદ શહેરના ગટરનું પાણી પણ આ નદીના પટમાં ઠલવાય છે, ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર મને મંત્રીઓનો મત વિસ્તાર એવા બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી નદીઓમાં વરસાદી પાણીને બદલે ગટરના પાણી હિલોળા મારે છે. બીજી તરફ આ નદીના વરસાદી પાણીના વેણમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવતા બોટાદ શહેરમાં અનેક સ્થળોએ પાણીનો કોઈ નિકાલ જ નથી. નદીઓને સાફ કરવામાં આવે છે, પરંતુ જે કચરો નદીની બહાર ઢગલા કરવામાં આવે છે તે કચરો વરસાદના કારણે ફરીથી નદીમાં ભળી જાય છે અને નદીઓની હાલત ખરાબ થતી જાય છે. કચરો બહુ ફેંકવાના બદલે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવા કે રિસાયકલિંગ કરવામાં આવે તો નદીઓ ચોખ્ખી થાય. હાલમાં લોકડાઉન દરમિયાન ગંગાથી માંડીને તમામ નદીઓ ચોખ્ખી ચટ થઈ ગઈ છે, ત્યારે હવે ફરીથી માનવ વસ્તી તરફથી ગંદકી કરવામાં આવી રહી છે, જેને લઈને હવે નદીઓના પાણી ગંદા થવા લાગે છે. માત્ર વિકાસના બણગા ફૂંકવા અને ફોટા પડાવવા કરતાની બદલે નક્કર કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. બોટાદ શહેરના તાજપર સર્કલ, અવેડા ગેટ, નવનાળા વગેરે વિસ્તારમાં નદીઓના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં સ્વચ્છતા અભિયાનને કાગળ પર ચિતરતા વહીવટી કરતાના અધિકારીઓ કોરોના વાયરસની ગંભીર સમસ્યાની મહામારી વચ્ચે ચોમાસામાં વરસાદ દુર્ગંધ મારતા વાતાવરણથી બોટાદમાં રોગચાળો ફાટવાની પણ દહેશત જોવા મળી રહી છે. એક તરફ કોરોના વાયરસની દહેશત છે અને બીજી તરફ અન્ય રોગચાળો ફાટવાની પણ દહેશત છે, ત્યારે તાત્કાલિક અસરથી નદી નાળા સાફ કરવામાં આવે અને પાણી ભરાવો થતો હોય તો તેનો નકલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તે ખૂબ ઇચ્છનીય અને જરૂરી છે. બોટાદના વોર્ડ નંબર 7ના ભરવાડવા સ્નેહડામાં નદીના નાળા બ્લોક થતાં ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હાલ ચોમાસાના પાણી જોઈએ તેવી પરિસ્થિતિ પ્રમાણે વરસાદ પડ્યો નથી, પરંતુ મીડિયાને માહિતી મળવા પ્રાપ્ત થઈ છે કે સ્વચ્છતા અભિયાન, કોરોના વાયરસની ગંભીરતાની મહામારી, ચોમાસાનો પહેલો વરસાદ, આ વાતાવરણ વચ્ચે બોટાદ નગરપાલિકાની બેદરકારી અને સમજદારીના અભાવે નદી, રસ્તાઓ, ગટરો, નાળા નીચે સફાઈ ન થવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના લોકોને જોવા દેખાઈ રહી છે. ત્યારથી પસાર થતા લોકોને આ રસ્તા પર આજુબાજુ જે દુર્ગંધ મારે છે, કાદવ કીચડ જોવા મળે છે, તેનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તામાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ ભરાવો રોકવામાં આવે અને પાણી ન ભરાય અને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે અને ગંદુ પાણી ન થાય તેની દેખરેખ રાખવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે શું નદીઓને સાફ રાખવામાં આવે છે કે નહીં, અને તે ગટરનું જે બ્લોક થઈ છે તેને ખુલ્લી કરવામાં આવે છે કે નહીં, તે સાફ સફાઈ કરવામાં આવે છે કે નહીં, તે હવે જોવાનું રહે. પ્રી મોન્સૂન પ્લાન હાલમાં તો ધજિયા ઉડ્યા અને તેની પોલ ખુલ્લી પડી હોય તેવા દ્રશ્યો બોટાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. ભારત અને ગુજરાત અને વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીને સંક્રમિતની સંખ્યામાં વધારો થયો, જેને લઈને લોકડાઉન 1, 2, 3 અને 4 આપવામાં આવ્યું છે. 2 માસથી વધારે 80 દિવસ જેટલું લોકડાઉન રહેવાના કારણે નદીઓ સાફ સફા અને સુધરાઈ જેવી સ્વચ્છ બની ગઈ હતી, પરંતુ માનવ પ્રકૃતિ એટલી હદે વણસી ગઈ છે કે તેને ગંદુ કરવામાં સહેજ પણ કચાશ રાખતી નથી ને નદી નાળાને ગંદા કરી રહ્યો છે, ત્યારે દ્રશ્ય છે પ્રકૃતિને હેરાન અને પ્રકૃતિમાં પરિવર્તન કરવાનું કામ મનુષ્ય કરી રહ્યો છે અને તે સરકારની ફરજમાં આવે છે કે તે ગંદકી દૂર કરવામાં આવે, પરંતુ સરકાર આ અંગે કોઈ જ કાર્યવાહી કરતી નથી, જે તે લઈને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા અને નદી નાળા ગટરોથી ઉભરાઈ રહેલા અને નાળા અને રોડ પર કચરાના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે જે ગંદ કચરો છે તેનો યોગ્ય નિકાલ ન કરવામાં આવતા હોવાના લઈને વહીવટીતંત્રની બેદરકારીના કારણે આવી દૃશ્યો સર્જાય છે. કુદરતી જે લોકડાઉન થયું તેમાં નદી નાળા સ્વચ્છ બની ગયા હતા, પરંતુ જ્યારથી મનુષ્ય ફરી લોકડાઉનમાંથી અનલોકમાં આવ્યો અને તમામ બજારો ખુલી ગયા, ત્યારથી મનુષ્ય પ્રદૂષણમાં સતત વધારો કરતું રહ્યું છે, ત્યારે આ પણ એક પ્રદૂષણ ફેલાવવામાં દુષ્કૃત્ય મનુષ્ય દ્વારા જ કરવામાં આવી રહ્યું છે અને મનુષ્યો આ કચરાના ઢગલે ઢગલા કરી રહ્યા છે અને તેનો ઉપાડવાનું કામ નગરપાલિકાને હોય છે અને તેને ડસ્ટબિન જે બન્યું છે તે ડસ્ટબિનનું રિસાયકલિંગ કરી અને તેને શુદ્ધિકરણ કરવું જોઈએ, જે નથી કરવામાં આવતું, જેને લઈને કચરાના ઢગલે ઢગલા રોડ રસ્તા અને નાળામાં જોવા મળી રહ્યા છે અને નદીઓમાં પણ ગંદુ પાણી વહેતું જોવા મળી રહ્યું છે, ત્યારે આ અંગે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરી માત્ર
ભારત સ્વચ્છ જાહેર શૌચાલય ભારત સ્વચ્છતા મિશન જે અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે નદી નાળા માટે, પરંતુ તે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે જે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. સમસ્યા આવે 4-5 વર્ષથી આ પુલ જે છે ને એને આઈ બાજુ પાણી જ નથી આવતું. આઈકણે 24 કલાક આ ગંદકી ફરી ગયા છે. ઓલા 2 ફૂંગળા 2 વર્ષથી લાવીને આ મેંક્યા છે. નગરપાલિકામાં 4-5 જણ જઈને કીધું કે ભાઈ આ ફૂંગળા લાવે છે, અહીંથી નાખીને શરીરે કહી દો એટલે પાણી બધું યુ થાય. પણ એ લોકો કોઈ આવતા નથી, આ આવે અને જોઈને નિયા જાય છે. 4-5 જણ બધા આવ્યા હતા અને જોઈ જોઈ કામ કરવા દેતા કરતા નથી. અને આ પાણી ગંદકી નાખે અને નગર મચ્છર ને બીમારી ને બધું આવી સતત રોગચાળો થાય એવું આવે. તને 24 કલાક ભરેલું રહે. તમે કોઈ રજૂઆત કરી હતી? રજૂઆત નગરપાલિકામાં કેટલી વાર જી આવ્યા અને એવડે એ પછી અહીં આવે બધું જોઈને એમ કહે કે એમાં ભૂગર ગટર છે ને ચાલુ કહી દઉં છું. ફરી વાર એવું કીધું કે અહીં કણે એમ નવો પુલ બનાવવાના છીએ એટલે આ થોડોક ટાઈમ પડી જજો. એમનામ કરતાં કરતાં 2-3 વાર આમનામ વી આવી ગયા. પણ આ કોઈ વસ્તુ કાંઈ હલતું નથી, કોઈ ફરીને આવતા નથી. વરસાદમાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે માણાને આ પુલ છે કે નહીં કંઈ ખબર જ નહીં પડતી. ઘણી વાર તો આમાં માણા ગાડીઓ લઈને પડી હોત ગયેલા છે, એમને રાંધવા નાખી નાખીને પછી બહાર કાઢેલા. અને આ પાણી કાયમ આ ભર્યું છે. 2 ફૂંગળા ઓલા છે, 2 વર્ષથી લાઈન મેંક્યા છે. એ ફૂંગળા ખાલી અહીં નાખી દે ને તો એ આ પાણી બધું યુ જાય અને બધી સમસ્યા થઈ જાય. અત્યારે આ પુલનું પાણી આ બાજુ જાય એવો કોઈ ફૂંગળું ફૂંગળું કાંઈ છે જ નહીં. અંદર ગટર બટર કાંઈ નહીં. આ પાણી તો 24 કલાક આમના ભર્યું ભર્યું જ રહે છે. બધું જોઈ અને એમ ભૂગર ગટર ચાલુ કરી દઈશું, પુલ બનાવી દઈશું, આવું બધું કઈ કઈ વ્યાજ આપે ફરી કોઈ ડોકાતું નથી. આ ટ્યુબલાઇટ બધી બંધ છે, એની 8-10 વાર ફરિયાદ કરી કેટલી જાણ તો એનું કીધું. થાંભલાના નંબર આપ્યા છે તોય કોઈ આવતું જ નથી, કોઈ ચાકે નહીં કરતું, જોતું નથી. તમારા વિસ્તારમાં રોગચાળા બાબતની કેવી સમસ્યા છે? આ તાવ ને મેલેરિયાની એની તો બહુ પ્રોબ્લેમ રહે છે. દવાખાના ચાલુ ને ચાલુ હોય, કારણ કે આ ઘર મારું છે, આ મારા ભાઈનું છે, આ કણે બધું એવું ચાલુ ને ચાલુ રહે, કારણ કે 24 કલાક નકરી ગંદકી જ છે.